સદરરૂ જે મુદ્દામાલ છે એ સરકારી પંચો રૂબરૂ કબ્જે કરવામાં આવેલો છે અને સદરવું મુદ્દામાલ સમથિંગ એકસો ચાલીસ કિલો ચાર લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલું અને ટોટલ નવ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને અટક કરવામાં આવેલો છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે ઇન્ટરનેશનલ કો એલાયન્સ વર્લ્ડ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ચેમ્પિયન અવોર્ડ બે હજાર ચોવીસથી સન્માનિત કરવામાં આવ્યા છે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આવેલા યુએસ ઓવરસીઝ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ અને ઇન્ટરનેશનલ કો ઓપરેટિવ રિસર્ચ ગ્રુપ દ્વારા ચેમ્પિયન્સ અવોર્ડ બે હજાર ચોવીસ માટે તાજેતરમાં જ દૂધસાગર ડેરીના ચેરમેનની પસંદગી કરવામાં આવી હતી સમગ્ર ભારતમાં ડેરી ક્ષેત્રે આ અવોર્ડ મેળવનાર અશોક ચૌધરી પહેલા ભારતીય છે જેથી ભારત માટે આ ગૌરવની ક્ષણ કહી શકાય ઉલ્લેખ ય છે કરી હતી જે વિશ્વના દેશોમાં સહકારી પ્રવૃત્તિ ની અંદર ઓવરસીઝ ડેવલપમેન્ટ કાઉન્સિલ કરીને ઓસીડીસી નું ટૂંકુ નામ છે એ સંસ્થા છે એ સમગ્ર વિશ્વની અંદર ક્ષેત્રે અલગ અલગ કામ કરતા વ્યક્તિઓને અલગ અલગ ફિલ્ડના વ્યક્તિઓને દર વખતે એવોર્ડ ચેમ્પિયન એવોર્ડ તરીકે આપે છે આ વખતે ભારતની અંદર પ્રથમવાર આ એવોર્ડ ચેરમેન તરીકે મને એનાયત કરવામાં આવ્યો છે બધી જ પ્રકારની આપણી જે પણ કામગીરી હોય એના બધા જ પેપરો તપાસ્યા પછી એનો રિસર્ચ પ્રૂફ છે એ રિસર્ચ કર્યા પછી એવોર્ડ આપવામાં આવતો હોય છે તો એના માટે હું સંસ્થાનો પણ આભાર એક બાળક મળી આવ્યો હાલ આ બાળક શિશુગૃહ ખાતે તંદુરસ્ત હાલતમાં છે પરંતુ સવાલ એ થઈ રહ્યું છે કે આ બાળક કોનું છે અને કોણ તેને બિનવારસી હાલતમાં મૂકી ગયું આ તમામ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ તપાસમાં બાળ તસ્કરી થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં બોગસ તબીબ સુરેશ ઠાકોરનું નામ પણ સામેલ છે સુરેશ ઠાકોર કે જે બોગસ હોસ્પિટલ ખોલી લોકો પાસેથી પૈસા પડાવતો પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા શિલ્પા ઠાકોરનું નામ પણ સામે આવ્યું છે જે રાધનપુરના કુશ હોસ્પિટલ ખાતે હેલ્થ વર્કર તરીકે ફરજ છે

મેટ્રોમોનિયલ સાઇટ પર આ મહિલા સાથે સંપર્ક થયો ત્યારબાદ તેણે મહિલાને વડોદરાની હોટલમાં મળવા બોલાવી અને પહેલી જ મુલાકાતમાં મહિલાના મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું આ મામલે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે આરોપી હરિપ્રસાદ જગન્નાથ રાથીને ઝડપી પાડ્યો છે